जय हिंद विद्यार्थियों, हूँ छु पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रातावापी। अने आज आपणे नवुं चेप्टर स्टार्ट करशुं, चेप्टर नंबर 6 के जेनुं नाम छे उष्मागतिशास्त्र। चलो आ चेप्टर डिटेलमां जोईए ते पहेला जे तमारी फर्स्ट एक्जाम होय एना माटे बोर्ड द्वारा जे गाइडलाइन आपी छे एमां आ चेप्टर तमारुं 9 માર્ક્સનું હોય છે। કઈ રીતે 9 માર્ક્સ થાય તે જુઓ। તો સૌથી પહેલાં તમારા જે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન હોય છે, જે 1 માર્કના હોય છે, એની અંદરથી આમાં 2 ક્વેશ્ચન છે, એટલે 2 માર્ક થયા। એના પછી તમારો જે 2 માર્કનો સેક્શન હોય છે એની અંદરથી આમાં 1 ક્વેશ્ચન છે, એનો મતલબ એમ કે એના પણ 2 માર્ક્સ થયા। અને જે 5 માર્ક્સ લાસ્ટ સેક્શન હોય છે 5 માર્ક્સનો, એની અંદરથી આની અંદર 1 ક્વેશ્ચન છે, એટલે 5 માર્ક। અને જ્યારે તમે એનો સરવાળો કરશો તો 9 માર્ક્સ થઈ ગયા ટોટલ। પ્લસ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આ ચેપ્ટર એવું છે કે જેમાંથી દર વર્ષે ક્વેશ્ચન આવે જ છે, તો ખાસ ધ્યાન રાખજો। ચલો હવે સ્ટાર્ટ કરીએ ઉષ્માગતિશાસ્ત્ર। તો સ્ટાર્ટિંગમાં ઉષ્માગતિશાસ્ત્ર શું છે એના વિશે તમને સમજાવ્યું છે। ચલો તો એ ડિટેલમાં જોઈ દે પહેલાં, આપણને બધાને ખબર છે જ્યારે મિથેન, કોલસા, રંધણ ગેસને બાળવામાં આવે તેમાં રહેલા સંગ્રહાયેલી જે ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય। તે સિવાય આપણને ખબર છે કે આપણે સૌર્ય ઉર્જામાંથી પણ વિદ્યુત ઉર્જા મેળવી શકીએ। તો બધાની અંદર શું થાય છે, એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે, તો એ બીજું કંઈ જ નહીં, એ જે તમારો અભ્યાસ છે એને જ આપણે કહીશું ઉષ્માગતિશાસ્ત્ર। તો એ તમને સ્ટાર્ટિંગમાં લખીને આપ્યું છે તે જુઓ। કોલસા અને રાંધણ ગેસને મિથેનને જ્યારે બાળવામાં આવે છે ત્યારે અણુઓ વડે સંગ્રહ થયેલી રાસાયણિક ઉર્જા ઉષ્મા સ્વરૂપે છૂટી પડે છે, જેનો ઉપયોગ યાંત્રિક કાર્ય કરવા માટે થાય। અને એના જ ઉપરથી આપણે કહી શકીએ કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે બીજું કંઈ નહીં, ઉષ્માનું વહન કે પ્રવાહનો અભ્યાસ। એટલે કે આની અંદર તમે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં કઈ રીતે રૂપાંતર થાય એનો અભ્યાસ કરશો। હવે જે આ ઉષ્માગતિશાસ્ત્ર છે સ્ટાર્ટિંગ છે એટલે તમને સમજાવી દઈએ, તો એનું મહત્વ શું છે એના આધારે તમને કયું નોલેજ મળે, અને ચેપ્ટર પૂરું થશે ત્યાં તમે જોશો એની મર્યાદા। તો સ્ટાર્ટિંગમાં આપણે તફાવત પણ જોઈ લઈએ। તો ઉષ્માનું વહન કે પ્રવાહ તમે ભણવાના છો તો એનું મહત્વ શું છે, તો આની અંદર આપણને ખબર પડશે કે જે પ્રક્રિયાઓ થાય છે એ આપમેળે થશે કે નહીં। હું શબ્દ બોલું છું આપમેળે। એના પછી જો આપમેળે થાય પ્રક્રિયા, તો પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ કેપિટલ આર કહેવાય, એમાંથી નિપજ એટલે પ્રોડક્ટ કહેવાય, એ કેટલા પ્રમાણમાં રૂપાંતર થાય એ જો તમારે નક્કી કરવું હોય તો તમે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી નક્કી કરી શકો। પરંતુ મર્યાદા એ છે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના વેગ કેટલી ઝડપી છે તે પ્રક્રિયા, અને પ્રક્રિયાની ક્રિયાવિધિ શું છે એના વિશે ઉષ્માગતિશાસ્ત્ર કંઈ પણ માહિતી એમાંથી આપણને મળતી નથી। અને એનો જ્યારે અભ્યાસ કરવો હોય તો રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે। એ 12મા ધોરણમાં જે તમે ભણશો ચેપ્ટર નંબર 4, એ રાસાયણિક ગતિકી છે, ત્યાં આને લઈને આપણે આગળ જવાનું છે, ખ્યાલ આવશે। હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એની અંદર જે ઉષ્માગતિશાસ્ત્ર છે અને રાસાયણિક ગતિકી છે બંનેનો સમન્વય જરૂરી છે, તો આ ખાસ ધ્યાન રાખજો। બીજું, આ જે ઉષ્માગતિશાસ્ત્રનો આપણે અભ્યાસ કરશું એ સ્થૂળ પ્રણાલી શું છે આપણે પછી જોઈએ। સ્થૂળ પ્રણાલી કોને કહેવાય, જેમાં મોટી સંખ્યામાં, વધુ સંખ્યામાં અથવા મોટા જથ્થામાં અણુઓ ધરાવતી હોય એવા દ્રવ્ય ધરાવતું હોય એને જ ઉષ્માગતિશાસ્ત્ર લાગુ પડે। એક સિંગલ અણુ આયન અથવા એકલ પરમાણુ હોય તો એ સૂક્ષ્મ સ્તરે રહેલી પ્રણાલીને ઉષ્માગતિશાસ્ત્ર આપણે લાગુ પાડશું નહીં, ખ્યાલ આવશે। તો આ સ્ટાર્ટિંગ છે ઉષ્માગતિશાસ્ત્ર શું છે તે। હવે જેમ હાઈવે પર તમારે ગાડી ચલાવી હોય તો કેટલાક નિયમો, પર્યાયો, સિમ્બોલ્સનું નોલેજ તમને હોવું જોઈએ, તો જ્યારે તમે ઉષ્માગતિશાસ્ત્ર પાછળની થિયરી ડિટેલમાં જોશો તે પહેલાં તમને કેટલાક પર્યાયોનું નોલેજ હોવું જરૂરી છે। તો આજે આપણે પર્યાય શું છે એનો જ અભ્યાસ કરશું। તો એ જે છે તમારો ટોપિક નંબર 6.1, અને એ છે ઉષ્માગતિકીય પર્યાય। ચલો હવે આ ઉષ્માગતિકીય પર્યાય છે એની અંદર સૌથી પહેલાં આપણે જે ભણવાનું છે એ પર્યાય છે પ્રણાલી। ચલો હવે પછી જે પણ થિયરી આવશે
એ હું જે શબ્દ પર ભાર મૂકું અથવા જેમ સમજાવું તેમ તમારી ટેક્સ્ટબુકમાં હાઈલાઇટ કરતા જજો. મેઇન મેઇન કન્સેપ્ટ હું તમને અહીંયા લખીને બતાવીશ, તો એ ધ્યાન રાખજો. પ્રણાલી શબ્દ અહીંયા ઘડી પણ આવ્યો છે, તો સૌથી પહેલાં જુઓ પ્રણાલી શું છે. દાખલા તરીકે આપણે જે પણ ફેરફાર જોઈશું એ પર્યાવરણની અંદર થશે. તો જે વિશ્વ છે એ બે વસ્તુનું બનેલું હોય, પ્રણાલી અને પર્યાવરણ. તો શું છે પ્રણાલી અને પર્યાવરણ જેનાથી વિશ્વ બનેલું છે તે જુઓ. ચલો, તો આપણે પ્રણાલી જોવી હોય તો આપણે ફેરફાર જોઈએ છે, ઉષ્માનું વહન કે પ્રવાહનો અભ્યાસ અથવા કોઈ પણ તમે એક્સપેરિમેન્ટ કરતા હોય. દાખલા તરીકે મેં એક ટેસ્ટ ટ્યુબ લીધી છે અથવા એક બીકર લીધું છે, ખ્યાલ આવશે. એની અંદર કોઈ પદાર્થ લીધો છે એ અને બી, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા થશે એટલે તમને નિપજ સી અને ડી મળશે. તો હવે હું પ્રણાલીની વ્યાખ્યા કરાવડાવું છું, તે જુઓ. આ જે ટેસ્ટ ટ્યુબ અને એની અંદર જે દ્રવ્ય લીધું એને પ્રણાલી કહેવાય. તો પ્રણાલીની વ્યાખ્યા શું છે, પ્રણાલી એ વિશ્વનો અતિ નાનો ભાગ છે. એની આજુબાજુ જે આવેલું હશે એ બધું વિશ્વ કહેવાશે. પ્રણાલી એ વિશ્વનો અતિ નાનો ભાગ છે, જે વિશ્વના બાકીના ભાગથી કોઈ ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય. તો આ જે ટેસ્ટ ટ્યુબ છે એની આ જે બહારની દિવાલ છે એ હદરેખા કહેવાય, સીમા કહેવાય. તો એ બે પ્રકારની હોય. આ જે છે એને કહેવાય વાસ્તવિક સીમા, અને આ જે ઉપર આની ઉપર જે સપાટી હશે એને આપણે કાલ્પનિક સીમા કહી શકીએ. તો એનો જે અભ્યાસ છે એને જ શું કહેવામાં આવે છે, પ્રણાલી. ખ્યાલ આવશે, પ્રણાલી એ વિશ્વનો અતિ નાનો ભાગ છે, જે વિશ્વના બાકીના ભાગથી કોઈ ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય અને જેના ઉપર પ્રયોગ કરીને અવલોકનની નોંધ કરવામાં આવે એને પ્રણાલી કહેવાશે. ક્લિયર? એની જગ્યાએ આ રૂમની અંદર હું રકાબી લઉં છું ને એમાં ગરમ ચા લઉં, શું ફેરફાર થાય? થોડા ટાઈમ પછી જ્યાં આપમેળે ઠંડી પડશે તો એ રકાબીમાં લીધેલી જે ચા હશે એ પ્રણાલી કહેવાશે. એની જગ્યાએ મેં એક પાત્ર લીધું છે એમાં બરફ લીધો છે, તો બરફમાં ફેરફાર થવાનો એટલે જેના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય, ફેરફાર થાય છે, એ જે વસ્તુ હશે એને જ આપણે પ્રણાલી કહીશું. તો પ્રણાલી ક્લિયર થઈ ગયું બધાનું? હવે વિનિમય શબ્દ વાપરો આપલેની જગ્યાએ. વિનિમય એટલે આપલે કહેવાય. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તમારા દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય થશે, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. અને એના આધારે જો તમે પ્રણાલીનું વર્ગીકરણ કરશો તો આ જે પ્રણાલી હશે, સૌથી પહેલાં જોઈ લો એમાં ફેરફાર કેવી રીતે થાય. તો આ જે પ્રણાલી છે અને પર્યાવરણ આ બંને ભેગા થઈને વિશ્વ બનાવે છે. તો પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે જે ફેરફાર થશે, ફેરફારો, એ ફેરફારો તાપમાન, દબાણ, કદ, ઉષ્મા અને ડબલ્યુ કાર્ય એના આધારે ફેરફાર થશે. એ થિયરી પછીથી આપણે ડિટેલમાં જોઈએ. તો જે દ્રવ્ય અને ઊર્જાની આપલે આપમેળે થશે એના આધારે જે પ્રણાલી હશે એના ત્રણ પ્રકાર છે. નંબર એક ખુલ્લી પ્રણાલી, નંબર બે બંધ પ્રણાલી અને નંબર ત્રણ નિરાળી પ્રણાલી. ખ્યાલ આવશે? ચલો, તો ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ જુઓ. આ રૂમની અંદર એક રકાબીમાં હું ગરમ ચા લઉં, શું અવલોકન હશે? આપમેળે ઠંડુ પડે છે. એટલે ખુલ્લી પ્રણાલી એટલે એવી પ્રણાલી કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઊર્જાની આપલે અથવા વિનિમય, ઊર્જાનો વિનિમય આપમેળે થાય એને ખુલ્લી પ્રણાલી કહેવાય. દાખલા તરીકે તળાવમાં રહેલું પાણી,
એ પણ એનું ઉદાહરણ. આપણું બોડી જે છે એ પણ શું છે? ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ. વનસ્પતિના જમીનની અંદર રહેલા મૂળ, આ બધા જે છે એ શેના ઉદાહરણ આવશે? ખુલ્લી પ્રણાલીના ઉદાહરણ આવશે. એમાં દ્રવ્ય અને ઉર્જાની આપલે આપ મેળે વિનિમય પામે છે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, ખ્યાલ આવશે. ચલો એના પછી જુઓ બંધ પ્રણાલી. બંધ પ્રણાલીનું ઉદાહરણ આપવું, એક સીસીમાં ગરમ પાણી લો અથવા આપણા ઘરે જે રાંધણ આપણે ગેસના ઉપર કુકર મૂકીએ છીએ, તો કુકરની અંદર દ્રવ્ય હોય છે, તો આની અંદર દ્રવ્ય અને ઉર્જાની વિનિમય આપમેળે થતો હતો, તો બંધ પ્રણાલીમાં શું થશે? કુકરની અંદર દ્રવ્યનો વિનિમય આપમેળે નથી થતો, પણ ઉર્જાનો વિનિમય આપમેળે થાય છે. એટલે આપણે એવું કહી શકીએ, બંધ પ્રણાલી એટલે એવી પ્રણાલી જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય ન થાય પરંતુ ઉર્જાનો વિનિમય થાય, તેને કઈ કહેવાય? બંધ પ્રણાલી. ખ્યાલ આવશે. તો આ બંધ પ્રણાલીનું ઉદાહરણ છે. એની જગ્યાએ લઈ લો ઇલેક્ટ્રિક બલ્બ, તો એ પણ શેનું ઉદાહરણ આવવાનું? બંધ પ્રણાલીનું ઉદાહરણ આવવાનું. દવાની કેપ્સ્યુલ લઈ લો, તો એ પણ બંધ પ્રણાલીનું ઉદાહરણ આવશે. તો આ રીતે તમે અલગ અલગ ઉદાહરણ એમાં યાદ રાખી શકો. તે સિવાય તમે બીજો ફુગ્ગો જે હોય છે જેમાં હવા ભરેલી હોય છે, તો હવા ભરેલો ફુગ્ગો હશે એ પણ શેનું ઉદાહરણ હશે? બંધ પ્રણાલીનું ઉદાહરણ હશે. તો આ એનો બીજો પ્રકાર. અને ત્રીજું છે નિરાળી પ્રણાલી. વાસ્તવમાં નિરાળી પ્રણાલી શક્ય નથી, પરંતુ એની વ્યાખ્યાના આધારે તમે ખૂબ જ સારી કક્ષાનું થર્મોસ લો, થર્મોસ, એની અંદર બરફ પણ રાખી શકો અથવા ગરમ ચા પણ રાખી શકો. એની જે દિવાલ હશે એની અંદરથી આપણે ઉષ્માની નથી થતી, તો એના ઉપરથી તમે એવું કહી શકો કે નિરાળી પ્રણાલી એટલે એવી પ્રણાલી જેમાં દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થતો નથી. એટલે એમાં ઉદાહરણ જે કલ્પના કરવું એ અશક્ય છે, પણ આપણે ખૂબ જ સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક લઈએ તો એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ થશે. તે સિવાય આપણું જે બ્રહ્માંડ છે એ પણ બીજું કંઈ નહીં પણ નિરાળી પ્રણાલીનું જ ઉદાહરણ છે. તો તમે આ રીતે પ્રણાલીને વ્યાખ્યાયિત કરી શકો, ખ્યાલ આવશે. ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો એને આગળનો ટોપિક જુઓ, 6.1.3, કે જે છે પ્રણાલીની અવસ્થા અથવા અવસ્થા વિધેય કોને કહેવાય. તો પ્રણાલીનું જે જથ્થાત્મક વર્ણન કરવું હોય તો તે કેટલાક ગુણધર્મો છે એના આધારે કરી શકો. તો એ જે વાયુમય અવસ્થા ધરાવતી છે એની અંદર જે ચલ આવશે, તાપમાન, દબાણ, કદ, મોલ, એના આધારે કરી શકાય. તો એને જ કહેવામાં આવે અવસ્થા વિધેય અથવા અવસ્થા ચલ. તો હવે પછી આપણે જોઈએ અવસ્થા વિધેય કોને કહેવાય. તો પ્રણાલીના કેટલાક ગુણધર્મો એવા હશે જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે, દ્રવ્યનો જે જથ્થો હોય એના પર આધાર રાખે, પણ તે અવસ્થા પ્રાપ્ત કરવા જે તમે પદ્ધતિ અથવા રીત અપનાવો એના ઉપર આધાર રાખતા નથી. તેવા જે ગુણધર્મ છે જે માત્ર દ્રવ્યના જથ્થા પર આધાર રાખે એ અવસ્થા પ્રાપ્ત કરવાની રીત અથવા તો પદ્ધતિ પર આધાર રાખતા નથી, એને જ કહેવામાં આવે અવસ્થા વિધેય. અત્યારે તમારા માટે નામ નવા હશે, જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તમે અવસ્થા વિધેય વિશે ડિટેલમાં ભણશો. તો એ હશે આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા. આ બધું શું છે જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તમને ખ્યાલ આવશે. હવે એક નાનો ટોપિક સમજી લો, એક તરફ છે ઉર્જા, બીજી તરફ છે ઉષ્મા. બંને સરખું છે કે અલગ અલગ? ઉર્જા અને ઉષ્મા, જ્યાં ઉર્જા લખવાનું હોય ત્યાં ઉષ્મા લખવું અને ઉષ્મા લખવાનું હોય ત્યાં ઉર્જા લખવું, તો ચાલે? તો ના ચાલે. મેઇન તફાવત શું છે તે જુઓ. તો જે ઉર્જા હશે એ પ્રણાલીની કોઈ એક સંતુલન અવસ્થા હશે ત્યારે એની સાથે સંકળાયેલ ગુણધર્મ હશે અને એ અવસ્થા વિધેય છે. એટલે કે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા નથી, પણ દ્રવ્યના જથ્થા પર આધાર રાખે, એને આપણે ઉર્જા કહીશું. તો એની સામે જે ઉષ્મા હશે એ પ્રક્રમનો નિર્દેશ કરે. પ્રક્રમ એટલે શું કહેવામાં આવે? તો બીજું કંઈ નહીં, પ્રણાલીનું એક અવસ્થામાંથી
जे बीजी अवस्था में रूपांतर थाय एने शू कहेवामां आवे छे प्रक्रम। हवे प्रणालीनुं ज्यारे एक अवस्थामांथी बीजा अवस्थामां रूपांतर थतुं होय त्यारे जो प्रणाली ऊष्मा मेळवे पण नहीं के गुमावे पण नहीं तो एवो जे प्रक्रम हशे एने कहेवाय समोसमी। ख्याल आवशे? प्रणालीनु एक अवस्थामांथी बीजा अवस्थामां रूपांतर थाय त्यारे जो तापमान अचळ होय तो एने कहेवामां आवे समतापी। आ शब्द तमे सांभळ्यो छे समतापी वक्र। अने ज्यारे प्रणालीनु एक अवस्थामांथी बीजा अवस्थामां रूपांतर थाय त्यारे जो दबाण अचळ रहेतुं होय तेवा प्रक्रमने कहेवाય समदाबी प्रक्रम। ख्याल આવશે? તો આ જે પ્રક્રમ હશે એનો જે નિર્દેશ કરે છે ઉષ્મા, અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અવસ્થા વિધેય નથી। તો ખાસ ધ્યાન રાખજો, ઉર્જા અને ઉષ્મા જ્યાં પણ લખો તો તમારે આ ધ્યાન રાખવાનું। હવે એની આગળનો ટોપિક જુઓ 6.1.4 મેઇન જે સૂત્ર હવે તમારા ચાલુ થશે એ ટોપિક હવે જ ચાલુ થાય છે। બધું જ અગત્યનું છે પણ હવે સૂત્ર આવશે જેનો તમારે ઉપયોગ કરવાનો આવશે। તો આના પહેલાંના ચેપ્ટરમાં પણ મેં તમને બે પાના છોડવા કીધા હતા, એવું આ ચેપ્ટરમાં પણ ઘણા સૂત્ર આવશે તો એક અથવા બે પાના તમારે સ્ટાર્ટિંગના ફક્ત સૂત્ર માટે છોડી દેવાના છે। તો એ છે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા। આંતરિક એટલે ઇન્ટરનલ એનર્જી કહેવાય, એનો સિમ્બોલ યાદ રાખજો યુ। એટલે જ્યાં પણ યુ લખીને આપેલું હોય કેપિટલ યુ એ આંતરિક ઉર્જા કહેવાય। એની વ્યાખ્યા લખું છું, દરેક પદાર્થમાં તેના દ્રવ્યને આધારે અને તેની લાક્ષણિકતાના આધારે ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે। અને આ જે ચોક્કસ ઉર્જા સમાયેલી છે એ ઉર્જાને જ શું કહેવામાં આવે છે, તે પદાર્થની આંતરિક ઉર્જા। ખ્યાલ આવશે? આપણે હ્યુમન બિંગ છે એનું સિમ્પલ ઉદાહરણ લઈ લો, આપણા દરેકની અંદર ચોક્કસ પ્રકારની ઉર્જા સમાયેલી છે, આપણને ખબર નથી પડતી પણ જ્યારે પરિસ્થિતિ બદલાય, દાખલા તરીકે તમારી એક્ઝામ આવેલી હોય, અત્યારે તમારે ઉઠવું હોય તો એલાર્મ મૂકવું પડે, તમારી એક્ઝામ હોય ત્યારે વગર એલાર્મે તમે ઉઠી જાઓ છો, તો એ બીજું કંઈ નહીં, શું છે, તમારું જે ઉર્જા સમાયેલી છે એ જ। અને આ ઉદાહરણ મેં કેમ આપ્યું તો હવે પછીનું સ્ટેટમેન્ટ જુઓ, આ જે આંતરિક ઉર્જા હશે એ તાપમાન પર આધારિત હશે, એટલે કે પરિસ્થિતિ બદલાય તેમ આંતરિક ઉર્જા બદલાવાની, અને એના જ ઉપરથી એવું કહેવાય કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી ન શકાય। આ બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે, ખાસ ધ્યાન રાખજો, પરંતુ આંતરિક ઉર્જાના ફેરફારનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય। તમારી અંદર કેટલી એનર્જી છે એ ક્યારે ચેન્જ થાય, પરિસ્થિતિ બદલાય તો તમને ખબર પણ નહીં હોય કે તમારી અંદર આટલી બધી ઉર્જા સમાયેલી હતી। તેવી જ રીતે કોઈ પણ પદાર્થ હશે એને આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ના માપી શકાય, પરંતુ આંતરિક ઉર્જાના ફેરફાર થાય એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય। તો આપણે ધારી લઈએ, હવે ધ્યાન રાખજો, જ્યાં ગાડી પણ ડેલ્ટા શબ્દ લખીને આપ્યો હોય, ડેલ્ટા એટલે ફેરફાર કહેવાય, અને ડેલ્ટા કહેવાય, અને ડેલ્ટા યુ લખવું એટલે એ કહેવાશે આંતરિક ઉર્જાનો ફેરફાર। ખ્યાલ આવશે? અને મેં તમને આગળ કીધું છે આંતરિક ઉર્જાના ફેરફારનો નિરપેક્ષ મૂલ્ય માપી શકાય। તો કોઈ પદાર્થ છે એની શરૂઆતની આંતરિક ઉર્જાને આપણે યુ વન કહીએ, અને પરિસ્થિતિ બદલાય છે અને પછી જે એની પાસે ઉર્જા રહે એ યુ ટુ હોય, તો એના આંતરિક ઉર્જાનો ફેરફાર માપવો હોય તો યુ ટુ માઇનસ યુ વન કરીએ એના આધારે શોધી શકાય, એટલે અંતિમ આંતરિક ઉર્જા ઓછા પ્રારંભિક આંતરિક ઉર્જા હોય એનો તફાવત લઈ લો એટલે તમને આંતરિક ઉર્જાનો ફેરફાર મળી જાય। હવે ખાસ ધ્યાન રાખજો, આ જે ફેરફાર છે એ પ્રણાલીની ઉષ્મા એટલે કે ક્યુ, ક્યાં તો પ્રણાલી ઉષ્મા મેળવે અથવા ગુમાવે અથવા કાર્ય
कार्य એટલે વર્ક એટલે એને શું કહેવામાં આવે છે W તો પ્રણાલી દ્વારા કાર્ય થાય અથવા પ્રણાલી ઉપર કાર્ય થાય એના આધારે તમે આંતરિક ઊર્જાનો ફેરફાર માપી શકો હજુ ડિટેલમાં આગળ તમે જોશો તો આ જે ફેરફાર છે એના માટે આ પરિબળ ધ્યાન રાખજો ખ્યાલ આવશે તમને W એડિશનલ WAD એવું લખીને આપ્યું છે એ કાર્ય એટલે W પણ કહેવાય ચલો કાર્ય ક્યારે થયું કહેવાય તો એક ચોક્કસ બિંદુ છે એના ઉપર જ્યારે આપણે બળ લગાવીએ અને કોઈ ચોક્કસ દિશામાં પદાર્થ આગળ ખસે તો કાર્ય થયું કહેવાય તમારા કાર્ય બે ટાઈપના હશે યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય તો વિદ્યુત કાર્ય એ જલીય દ્રાવણની અંદર જ્યારે પ્રણાલી સંકળાયેલી હશે તો એની અંદર વિદ્યુતીય કાર્ય મહત્વનું અને યાંત્રિક કાર્ય એટલે જ્યારે પણ ફેરફાર થતો હોય એ દરમિયાન કદ સાથે સંકળાયેલી પ્રણાલી હશે કદમાં ફેરફાર થતો હોય તો યાંત્રિક કાર્ય તો આ બે કાર્ય વિશે તમે ધ્યાન રાખજો ચલો હવે જુઓ અહીંયા ગાડી તમને લખીને આપ્યું હશે પ્લસ માઇનસ શું છે તે જુઓ તો તમે બે ટાઈપની પ્રક્રિયા ભણો છો કદાચ આવી જ ગયું હશે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તો પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવે એટલે પ્લસ કહેવાય તો જ્યારે પ્રણાલી ઉષ્મા મેળવે તો એને આપણે પ્લસ લખશું પ્રણાલી ઉષ્મા ગુમાવે એટલે કંઈ ઓછું થયું તો ત્યારે ક્યુની કિંમત કેવી લેવાની માઇનસ એટલે કે પ્લસ અને માઇનસ વધારો અને ઘટાડો દર્શાવે એ જ રીતે કાર્ય W આપણે પોતે પ્રણાલી છે આપણે કાર્ય કરીએ એટલે એનર્જી વપરાય કોઈ આપણું કામ કરી આપે તો આપણી એનર્જી બચે એટલે જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે W જે હશે એનર્જી વપરાય એટલે શું લેવાનું માઇનસ કોઈ આપણું કામ કરી આપે એટલે કે પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે W કયું લેવાનું પ્લસ આ ખાસ ધ્યાન રાખજો જો આ પ્લસ માઇનસ કેવી રીતે લેવાનું એ જો તમને ના યાદ રહે તો તમારા દાખલા ખોટા પડે શોષક પ્લસ ક્ષેપક માઇનસ પ્રણાલી દ્વારા માઇનસ પ્રણાલી ઉપર પ્લસ તો શું છે આખું આંતરિક ઊર્જા ખ્યાલ આવી ગયો ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો ચલો એની જે આગળ તમને આપ્યું છે સામાન્ય કિસ્સો અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હવે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના જુદા જુદા નિયમનો અભ્યાસ કરશું અને આ નિયમ જે છે એને જ કહેવામાં આવે છે ઊર્જા સંચયનો નિયમ તો શું છે નિયમ તે જુઓ પહેલાં તો નિયમ સિમ્પલ છે નિરાળી પ્રણાલી હશે એની કુલ ઊર્જા જે હશે એ કેવી હોય છે અચળ તો એને જ કહેવામાં આવે છે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એને સિમ્પલ તમે આ રીતે સમજી શકો ઊર્જાનું સર્જન કરી શકાતું નથી કે ઊર્જાનો નાશ નથી થતો તો શું થાય એક પ્રકારની ઊર્જાનું બીજા પ્રકારની ઊર્જામાં રૂપાંતર થાય આ તમે તમને સ્ટાર્ટિંગમાં જ ઉષ્મા ગતિશાસ્ત્ર શું છે ત્યારે ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું તો આને જ કહેવામાં આવે છે ઉષ્મા ગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ હવે એના સૂત્રની તારવણી કરવી હોય તો જે અવસ્થા બદલાય એ પ્રમાણે આપણે નિરાળી પ્રણાલી માટે ધારો કે જે પ્રણાલી છે એની શરૂઆતની જે આંતરિક ઊર્જા છે એને U1 લઈએ અને જે બદલાયેલી આંતરિક ઊર્જા છે એને U2 લઈએ તો જે U2 હશે મેં તમને કીધું છે જે પણ ફેરફાર થશે એ ક્યુ અને W પર આધાર રાખશે કેવી રીતે ક્યુ અને W પર આધાર રાખે તો એ પ્લસ હોય માઇનસ હોય એટલે પ્રણાલી ઉષ્મા મેળવે અથવા ગુમાવે પ્રણાલી દ્વારા કાર્ય થાય અથવા પ્રણાલી ઉપર કાર્ય થાય તો જ્યારે U2 તમારે બદલાયેલી આંતરિક ઊર્જા જોવી હોય તો U1 પ્લસ ક્યુ પ્લસ W આનો જો સરવાળો કરો તો એ કોના જેટલો હશે U2 જેટલો તો આપણે નિરાળી પ્રણાલીની કુલ ઊર્જા અચળ હોય છે એવું સાબિત કરવાનું છે તો આની ઉપરથી U2 માઇનસ U1 લખવું હોય તો શું થાય ક્યુ પ્લસ W થાય અને આપણે આગળ જ તારવી દીધું છે U2 માઇનસ U1 એટલે ડેલ્ટા U કહેવાય તે શું થઈ જશે ક્યુ પ્લસ W તો આ એ સૂત્ર છે જેને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો સૂત્ર તરીકે ઓળખવામાં આવે ચલો મેં તમને કીધું છે ક્યુ ક્યારે પ્લસ લેવાનું ક્યારે માઇનસ લેવાનું W ક્યારે પ્લસ લેવાનું ક્યારે માઇનસ લેવાનું તમને જે દાખલો આપ્યો હશે એની અંદર પ્રણાલી ઉષ્મા મેળવે
गुमावे प्रणाली द्वारा कार्य थाय प्रणाली उपर कार्य थाय एना आधारे समझावानो। चलो हवे जे निराळी प्रणाली हशे एनी अंदर शू थशे तो प्रणाली उष्मा मेळवे पण नहीं अने गुमावे पण नहीं। मैं तमने निराळी प्रणाली नुं उदाहरण आप्युं हतुं खूबज सारी कक्षानुं थर्मोस फ्लास्क। तो एनी जे दीवाल होय ए समोसमी होय, समोसमी एटले प्रक्रिया दरमियान आप ले उष्मानी थती नहीं, उष्मा मेळवती पण नहीं, गुमावती पण नहीं। एनो मतलब एम के आनी अंदर क्यू बराबर जीरो थई गयो, प्रणाली उष्मा मेळवे पण नहीं अने गुमावे पण नहीं। तो प्रणाली द्वारा अथवा प्रणाली उपर कार्य थाय ना थाय एनो मतलब एम के एमां डब्ल्यू बराबर पण शुं थई जाय जीरो। तो आ बन्ने जीरो छे एनो मतलब एम के डेल्टा यू बराबर जीरो थई गयो निराळी प्रणाली। तो निराळी प्रणालीनी जे कुल ऊर्जा हशे એ શું થઈ જવાની? અચળ સાબિત થઈ ગયું। તો આને જ કહેવામાં આવે છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અથવા ઊર્જા સંચયનો નિયમ। તો આ તમારું સૂત્ર છે, ખાસ ધ્યાન રાખજો। આની અંદર સાથે પહેલા ચાર પરિબળ અહીંયા એડ કરી દેજો, ક્યુ અને ડબલ્યુ ક્યારે પ્લસ લેવાના અને ક્યારે માઇનસ લેવાના, ખ્યાલ આવશે? ચલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો। चलो मैं जे थियरी करी एना आधारित जे क्वेश्चन छे ते सॉल्व करिए। सौथी पहला जुओ कोयडा नंबर 6.1, एमां तमने कीधुं छे प्रणालीनी आंतरिक ऊर्जा में फेरफार दर्शावो ज्यारे डेश डेश डेश, अने तमने त्रण सवाल पूछ्या छे। आंतरिक ऊर्जा में फेरफार आव्यो एटले तमे आगळ जे अत्यारे सूत्र जोई गया डेल्टा यू बराबर क्यू प्लस डब्ल्यू एने आधारित ज क्वेश्चन हशे, एटले जे शब्द वापर्या हशे एना आधारे तमारे जवाब आपवानो। प्लस આગળ જે મેં કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા એમાં જે શબ્દ ઉપર હું ભાર મૂકતી હતી એ ક્લિયર હોય તો જ તમને આના આન્સર આવડે। પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી એનો મતલબ એમ કે ક્યુ બરાબર ઝીરો, પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે। પ્રણાલી દ્વારા કાર્ય થયેલ છે કે પ્રણાલી ઉપર કાર્ય થયેલ છે? प्रणाली उपर कार्य थयो एटले के आनी अंदर डब्ल्यू शू आवानो, प्लस आवानो। तमारी टेक्स्टबुक में डब्ल्यू एडिशनल ए रीते लखीने आप्यो अथवा डब्ल्यू लखो तो ए चाले। थयेल छे तो प्रणालीनी दीवाल केवा प्रकारनी हशे एटले आना माटे आपणे किंमत आनी अंदर मूकी दे एटले डेल्टा यू बराबर आपणे शू लखी शकीए? डब्ल्यू लखी शकीए। हवे प्रणाली वड़े पर्यावरण में उष्मा शोषाई नहीं एनो मतलब एम के दीवाल जे होवानी ए केवी होवानी? उष्मा शोषाई नहीं एटले बहार गई नहीं एनो मतलब एम के आ जे दीवाल हशे ए तमारी समोसमी प्रकारनी हशे, कारण के आपणे आगळ जोई गया छे उष्मा શોષાય પણ નહીં અને ઉષ્મા મુક્ત પણ ન થાય। તો ખ્યાલ આવ્યો કે રીતે જવાબ લખ્યો? એના પછી પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉષ્માનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે। કાર્ય થયું નથી પરંતુ પ્રણાલીની ઉષ્મા લઈને પર્યાવરણને આપી એટલે પ્રણાલીએ ઉષ્મા ગુમાવી। ઉષ્મા મેળવે તો પ્લસ, ઉષ્મા ગુમાવે તો આ જે હશે એ શું આવવાનું? માઇનસ આવવાનું। કોઈ કાર્ય કરેલ નથી એટલે ડબલ્યુ બરાબર ઝીરો, તો આમાં ક્યુ બરાબર માઇનસ અને ડબલ્યુ બરાબર ઝીરો લઈ લો તો આપણું સૂત્ર આ રીતનું થવાનું ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ। અને પૂછ્યું છે પ્રણાલીની દિવાલો કેવા પ્રકારની હશે? કોઈ કાર્ય નથી થયું પણ પ્રણાલીમાંથી પર્યાવરણને ઉષ્મા આપવામાં આવી એના ઉપરથી એવું કહી શકું ઉષ્માનો અથવા તો ઉષ્મીય વહન કરતી દિવાલ તો જ પર્યાવરણમાં જઈ શકે, ખ્યાલ આવશે? તો આ એનો આન્સર થશે। એના પછી પ્રણાલી વડે કાર્ય થયેલ છે, આ સવાલ એવા જ હશે, એકદમ ઇઝી હશે, પણ તમને શબ્દ ઓળખતા આવડવા જોઈએ। પ્રણાલી વડે કાર્ય થાય આપણે જાતે કામ કરીએ તો ડબલ્યુ શું આવી જાય? માઇનસ આવી જાય। હવે આ બધું ભેગું ના કરતા સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે એનો આન્સર છે ડબલ્યુ બરાબર માઇનસ થવાનું અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે એટલે પ્રણાલી ઉષ્મા મેળવે એનો મતલબ એમ કે આની અંદર ક્યુ શું આવવાનું? પ્લસ આવવાનું।
એટલે આ સમીકરણની અંદર q પ્લસ રાખો અને w માઈનસ લઈ લો એટલે આનો આન્સર તો શું થવાનો ડેલ્ટા u બરાબર q માઈનસ w એટલે પ્રણાલી વડે કાર્ય થયેલ હોય પરંતુ એમાં ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે તો ઉદાહરણ કોનું હોવાનું બંધ પ્રણાલી હોવાનું એના ઉપરથી કહેવાય કે આ જે પ્રણાલી હશે એ બંધ પ્રણાલી હશે તો આ થઈ ગયા આજે કોયડો હતો એનો આન્સર આ જ રીતના શબ્દ જ ખાલી ચેન્જ કર્યા હશે તો તમને ઓળખતા આવડવું જોઈએ ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો ચલો સ્વાધ્યાયના ક્વેશ્ચન જુઓ તો બે ક્વેશ્ચન છે એમસીક્યુ તે તમારા સોલ્વ થશે પહેલો એમસીક્યુ જુઓ ઉષ્મા ગતિકીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે ચલો અવસ્થા વિધેયની વ્યાખ્યા શું કરાવડાવી તો પ્રણાલીના કેટલાક ગુણધર્મ હશે જે પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે પણ તે પ્રાપ્ત કરવાની પદ્ધતિ અથવા રીત પર આધાર રાખતા નથી એને અવસ્થા વિધેય કહેવાય ચલો એના આધારે જે બંધ બેસતું આવે એ તમારો આન્સર હશે ઉષ્મા ફેરફાર નક્કી કરવા વપરાય જેનું મૂલ્ય પથથી સ્વતંત્ર દબાણ કાર્ય નક્કી કરવા વપરાય જેનું મૂલ્ય માત્ર તાપમાન પર આધાર રાખે તમને વ્યાખ્યા કરાવી એના આધારે કયો ઓપ્શન એપ્રોપ્રિએટ છે તો અવસ્થા પર આધાર રાખે પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર નહીં રાખે એટલે પદ આવી ગયું એના ઉપરથી શું કહેવાય ઓપ્શન બે જે લખીને આપ્યું એનો જવાબ હોવાનો ચલો એના પછી દાખલા જેવો સવાલ પૂછ્યો છે તમને કીધું છે એક પ્રક્રમ પ્રક્રમ એટલે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થયું આપણે લખવા પડે છે ઉષ્મા ક્યુ છે પ્લસ 701 જૂલ લખવું પડે કારણ કે ઉષ્મા શું થાય છે શોષણ એટલે કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એની આગળ વાંચો અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W આવે અને તે W માઇનસ લેવાનું કારણ કે પ્રણાલીએ કામ કર્યું એટલે W બરાબર માઇનસ 394 જૂલ એનું રીઝન એ આવે પ્રણાલી દ્વારા કાર્ય માટે W માઇનસ તો તમને પૂછ્યું છે આંતરિક ઉર્જાનો ફેરફાર શું થાય તો એકદમ ઇઝી છે કયું સૂત્ર વાપરવાનું ડેલ્ટા U બરાબર Q પ્લસ W ક્યુ આપણું આવ્યું 701 અને W છે માઇનસ 394 પ્લસ છે ને માઇનસ છે એટલે માઇનસ કરવાનું 701માંથી 394 બાદ કરો એટલે બાકી રહેશે 307 જૂલ તો આની અંદર જે તમારા ઓપ્શન છે એ મારા લખવાના બાકી છે પણ એની અંદર જ્યાં 307 લખીને આપ્યું હશે એક જ મિનિટ જોઈ લો એ કયો ઓપ્શન છે તો એ તમારો ઓપ્શન સોરી આ સવાલ તરીકે જ છે તો આ તમારો જે દાખલો છે એનો જે જવાબ આવશે એ હશે 307 જૂલ ખ્યાલ આવ્યું તો મલ્ટિપલ ચોઇસમાં પૂછાય તો પણ મેઇન ખાલી તમારે ધ્યાન રાખવાનું હોય કે પ્લસ માઇનસ સાઇન જે લેવાની એ તમને ઓળખતા આવડવી જોઈએ ખ્યાલ આવશે ચલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો એની આગળનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું